નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી સફર પરિવારમાં આપ સૌ ખેડૂત ભાઈનું હાર્દિક સ્વાગત છે. જણાવતા ખૂબ આનંદ થાય કે મિત્રો, રાજકોટ જિલ્લાના તમામ ખેડૂત મિત્રોના ખાતામાં તાર ફેન્સિંગ યોજનાની સબસિડી જમા થઈ ગઈ છે. તેમજ જે જિલ્લામાં પેમેન્ટ બાકી છે તે તમામ ખેડૂત મિત્રોને થર્ડ પાર્ટી વેરિફિકેશન ચાલુ છે. થર્ડ પાર્ટી વેરિફિકેશન પૂર્ણ થઈએ તાત્કાલિક પેમેન્ટની કાર્યવાહી કરવામાં આવશે. તો મિત્રો, આજે આપણે એ ટુ ઝેડ માહિતી તાર ફેન્સિંગ યોજનાની મેળવીશું, જેમાં જોઈએ તો મિત્રો સબસિડી ક્યારે જમા થશે, નવા ફોર્મ ક્યારે ભરાશે, કેટલી સબસિડી મળે, કેટલા વીઘા જમીન હોય તો ફોર્મ ભરી શકે, ફોર્મ ક્યાં ભરવા જવું, ફોર્મ ભરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ, કામ કઈ રીતનું કરવાનું હોય, એ ટુ ઝેડ માહિતી આપણે મિત્રો આપીશું. નવા ફોર્મ ક્યારે ભરાશે? તો મિત્રો, નવા ફોર્મ 10મા મહિનાની 15મી તારીખ આજુબાજુ ચાલુ થશે. હાલમાં બધા ખેડૂત મિત્રોને સબસિડી જમા થવાનું ચાલુ થઈ ગયું છે. તો તે બધાને સબસિડી મળી જાય એટલે તરત જ નવા ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે. કેટલી જમીન હોય તો ફોર્મ ભરી શકે? તો જે ખેડૂત મિત્રો ઓછામાં ઓછી 2 હેક્ટર એટલે કે 12.5 વીઘા જમીન ધરાવે છે તે તમામ ખેડૂત મિત્રો ફોર્મ ભરી શકે છે. અથવા તો જો 12.5 વીઘા જમીન ના થતી હોય તો 2-3 ખેડૂત મિત્રો જૂથ બનાવીને એક જૂથ લીડર બનાવવાનો રહેશે તો પણ તે ફોર્મ ભરી શકે છે. કેટલી સબસિડી મળે? તો મિત્રો, તારની વાડની યોજનામાં સરકારશ્રી દ્વારા ખર્ચના 50% અથવા તો મીટરે 200 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે. ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે? તો મિત્રો, આધાર કાર્ડ, 7x8, બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક, ડીમાર્કેશનવાળો નકશો, રેશન કાર્ડ, કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક પણ જોડવાનું રહેશે. ફોર્મ ક્યાં ભરવું? તો ખેડૂત મિત્રો, ફોર્મ ભરવા માટે ગામના ગ્રામ પંચાયતમાં વીસી મારફત અથવા તો આપણે ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલમાં આપણે મોબાઈલમાં પણ ભરી શકીએ છીએ. ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે અરજી થઈ ગયા બાદ 10 દિવસની અંદર જિલ્લા ખેતીવાડી અધિકારીની અરજીની પ્રિન્ટ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. પૂર્વ મંજૂરી મળ્યા બાદ શું કરવું? તો મિત્રો, પૂર્વ મંજૂરી મળ્યા બાદ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા સર્વે કરવામાં આવશે, જેમાં ખેતરના દરેક ખૂણે ખૂણે જીપીએસ ટેગિંગ સિસ્ટમથી ફોટા લેવામાં આવશે. ત્યારબાદ તાર ફેન્સિંગ બનાવવાની કામગીરી મિત્રો આપણે 120 દિવસમાં પૂરી કરવાની રહેશે, જેમાં સામાન ખરીદીનું GST વાળું પાકું બિલ તેમજ બીજા જરૂરી ડોક્યુમેન્ટ જોડવાના રહેશે. સહાય સીધી બેંક ખાતામાં જમા થશે. ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું, માન્યતા પ્રાપ્ત એજન્સીના GST વાળા પાકા બિલ લેવાના રહેશે, જેમાં માન્યતા પ્રાપ્ત એજન્સીના નામમાં જોઈએ તો મિત્રો માઇકોન, ફાલ્કન, કોમેટ, ટાટા વગેરે કંપની છે. ખેડૂત મિત્રોએ ખાસ ધ્યાન રાખવું કે GST બિલમાં ISI ફરજિયાત લખાવવું તેમજ તાર જાળીના ડાયામીટર ફરજિયાત લખાવવાના રહેશે. ખેડૂતોએ સામાન ખરીદી કર્યા બાદ કામ કઈ રીતના કરવું, જેમાં જોઈએ તો ખેડૂતોએ 4x4x8 ફૂટના ઓછામાં ઓછા 4 તારવાળા થાંભલા ખરીદવાના રહેશે, તેમજ તારમાં જોઈએ તો મિત્રો 120 GSM તાર માન્યતા પ્રાપ્ત ખરીદી કરવાનું રહેશે. કામમાં જોઈએ તો ખેડૂતો સિમેન્ટના થાંભલા અથવા તો ગેલ્વેનાઇઝના થાંભલા બંને વાપરી શકે છે, અથવા તો જે ખેડૂત મિત્રો ચૂનાનો પથ્થર અથવા તો બેલાની દિવાલ કરવા માંગતા હોય તે પણ કરી શકે છે. ખેડૂતોએ સામાન ખરીદી કર્યા બાદ ખેતરની ફરતે 10 ફૂટના અંતરે પોલ ઊભા કરવાના રહેશે, તેમજ 50 ફૂટે સામસામા 2 સપોર્ટ મુખ્ય થાંભલાની સાઇઝના હોવા જોઈએ. પોલ ઊભા થઈ ગયા બાદ જે ખેડૂત મિત્રો ખાલી તાર લગાવવા માંગે છે તેમણે 7 તાર આડા અને 2 તારની ચોકડી લગાવવાની રહેશે, તેમજ જે ખેડૂત મિત્રો જાળી લગાવવા માંગે છે તેઓ વધારાના વિકલ્પ તરીકે 3 ફૂટની જાળી લગાવી શકે છે. કામ પૂર્ણ થઈ ગયા બાદ ખેડૂતોએ અરજીની સહીવાળી પ્રિન્ટ, 7x8, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુક, તાર જાળીના GST વાળા પાકા બિલ, થાંભલાના GST વાળા બિલ, રેતી કપચી અને મજૂરીના વાઉચર તેમજ સિમેન્ટના બિલ અને જૂથમાં કામ કરેલ હોય તો સ્વઘોષણા પત્રક અને સંમતિ પત્રક પણ જોડવાનું રહેશે, જે જોડી ગ્રામ સેવકને જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ થર્ડ પાર્ટી વેરિફિકેશન કરવામાં આવશે અને ત્યારબાદ સીધી સબસિડી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. ખેડૂત મિત્રોએ ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવું, જેમાં ખેડૂત ફોર્મ ભરતી વખતે બાજુબાજુમાં જે ખેડૂતના સર્વે નંબર હોય તે જ જોઈન કરવા, બાકી જો જોઈન કરવામાં આવશે તો તમારી અરજી રદ કરવામાં આવશે, કામ કરેલું હશે તો પણ સહાય મળશે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવું. જે ખેડૂત મિત્રોને કાંટાળા તારની વાડના બદલે દિવાલ કરવા માંગે છે તેમના માટે સેકન્ડ ગ્રેડ બેલા એટલે કે આપણે જે ચૂનાનો પથ્થર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકશે, તેના માટે પણ સબસિડી એટલી જ છે, પ્રતિ મીટર દીઠ 200 રૂપિયા સહાય મળવાપાત્ર રહેશે. આભાર. ખેડૂત મિત્રો ઓછામાં ઓછા 4x4ના થાંભલામાં વાપરી શકશે, એટલે કે થાંભલાની અંદર 4 તાર હોવા જોઈએ.
તેમજ વધારે સારું આપણે કામ કરવું હોય તો 6x4 થાંભલા છે અથવા તો પિરામિડ પોલ પણ વાપરી શકાય છે. તેમજ જે ખેડૂત મિત્રો લોખંડના ગેલ્વેનાઇઝના થાંભલા વાપરવા માંગતા હોય તેમના માટે 8 ફૂટનો થાંભલો જરૂરી છે, તેમજ 9 કિલો વજન થવું જરૂરી છે. બીજું તો કે આપણે થાંભલા, બે થાંભલા વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, તો બે થાંભલા વચ્ચેનું અંતર વધુમાં વધુ 3 મીટર એટલે કે 10 ફૂટ હોવું જોઈએ. તેમજ દર 15 મીટરે સહાયક થાંભલા બંને બાજુ મૂકવાના રહેશે. તેનું માપ મૂળ સાઇઝના થાંભલા મુજબનું હોવું જોઈએ. કાંટાળા તાર ISI માર્કાવાળા ગેલ્વેનાઇઝ ડબલ વાયર અને GI કોઇટેડ હોવા જોઈએ. વાડ નીચેથી જાનવર ખેતરમાં પ્રવેશી ના શકે તે માટે તારની વાડની ડિઝાઇનમાં નીચેના ભાગે લોખંડની જાળી વિકલ્પ સ્વરૂપે રાખી શકાશે. લોખંડની જાળીને યોગ્ય ઊંડાઈ સુધી જમીનમાં પણ દબાવવાની રહેશે. જાળીની ઊંચાઈ ગ્રાઉન્ડ લેવલથી 0.92 મીટર એટલે કે 3 ફૂટ અથવા જાળીના વાયરનો વ્યાસ 3.2 mm હોવો જોઈએ એટલે કે 10 ગેજ, તેમજ મેશ સાઇઝ 100 mm by 100 mm હોવા જોઈએ. જે મિત્રો જાળી મૂકવા માંગે છે તેમના માટે 3 ફૂટની જાળી પ્લસ 5 આડાતાર અને 2 તારની ચોકડી લગાવવાની રહેશે. અને થાંભલાની સાઇઝ 8 ફૂટ હોવી જોઈએ, તેમજ ઓછામાં ઓછા 4x4 હોવા જોઈએ. તેમજ જે ખેડૂત મિત્રો તારની વાડના બદલે વંડી કરવા માંગતા હોય એટલે કે દિવાલ કરવા માંગતા હોય તેઓ સેકન્ડ ગ્રેડ બેલા અથવા તો ચૂનાના પથ્થર આપણે જે આવે છે બેલાનો ઉપયોગ કરીને પણ દિવાલ બનાવી શકે છે. તેમાં પણ મિત્રો 200 રૂપિયા પ્રતિ મીટર દીઠ સહાય આપવામાં આવશે. તાર ફેન્સિંગ યોજના દ્વારા આપણને શું શું ફાયદા થાય, તો મિત્રો તાર ફેન્સિંગ કરવાથી આપણા ખેતરમાં આવતા રોજ ભૂન તેમજ નીલગાય અને રખડતા ઢોરથી છુટકારો મળે છે. તેમજ સરકારશ્રી દ્વારા 50% સહાય આપવામાં આવે છે, તેમજ અથવા તો મીટરે પ્રતિ મીટર દીઠ 200 રૂપિયા સહાય આપવામાં આવે છે. વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.